तो हाल केंद्रीय प्रधान मनसुख मांडविया संबोधन कर रहा है, आवो सीधा ज लई जाइए। आज समाज राजकीय क्षेत्र ની અંદર પણ ધીમે ધીમે ખૂબ પ્રગતિ કરી, ધારાસભ્યો આ સમાજે આપ્યા, મંત્રીઓ આ સમાજે આપ્યા, મુખ્યમંત્રીઓ પણ આ સમાજે આપ્યા, અને જે સમાજે જ્યારે સમાજના આગેવાનને જવાબદારી આપી ત્યારે મને અત્યારે આનંદીબેન યાદ આવે છે। દોસ્તો સચમુચ એક બાજુ સમાજ હતો, એક બાજુ બંધારણનું કર્તવ્ય હતું। દોસ્તો એક બાજુ સમાજ, બીજી બાજુ બંધારણનું કર્તવ્ય। એ વખતે એમણે બંધારણના કર્તવ્ય પ્રત્યે પોતાનું દાયિત્વ અદા કર્યું। સત્તા ગઈ હોય તો ભલે ગઈ, આ ભાવ પણ આ સમાજની અંદર છે, અને એટલા માટે આ સમાજને અન્ય સમાજ પ્રોત્સાહિત કરે છે, મદદ કરે છે, રાજ પણ મદદ કરે છે। મોદીજીના નેતૃત્વની અંદર જ્યારે ભારત સરકારની અંદર મંત્રીમંડળની અંદર પાટીદાર સમાજના ગુજરાતમાંથી ક્યારે દેશની આઝાદીના 75 વર્ષ ગયા છે, 75 દેશની આઝાદીના 75 વર્ષ દરમિયાન ગુજરાતમાંથી કેન્દ્ર સરકારમાં કેબિનેટ કક્ષાના બે મંત્રી આપવા, એ દોસ્તો નાની વાત નથી। મોદીજીએ પણ સમયે સમયે જ્યારે હું ખોડલધામની ધરતી પરથી વાત કરી રહ્યો છું ત્યારે દોસ્તો વિશ્વની અંદર જે સમાજ, જે મહાપુરુષમાંથી આખો દેશ પ્રેરણા લે છે એવા સરદાર સાહેબ, વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવીને વિશ્વવિખ્યાત સરદાર સાહેબને કરનાર પણ નરેન્દ્રભાઈ, આ પ્રસંગે મને સંજય કેશુબાબા પણ યાદ આવે છે, આપણા વચ્ચે અત્યારે નથી, પરંતુ એમને મૃત્યુ પર્યંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરનાર પણ આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે। એમના મંત્રીમંડળની અંદર, કેબિનેટની અંદર દોસ્તો ગ્રહ, સ્વાસ્થ્ય, હેલ્થ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને ખાતરો, આવા 5 વિભાગની જવાબદારી એક પાટીદાર યુવાનને આપનાર નરેન્દ્ર મોદી છે। આપણે ખેતી સાથે જોડાયેલા છીએ, ખેતી આપણો વ્યવસાય છે, પશુપાલન આપણો વ્યવસાય છે। રૂપાલા સાહેબને પશુપાલન અને ડેરી વિકાસ જેવા ખેડૂતોને લગતા મંત્રાલયો સોંપીને આ સમાજનું સન્માન નરેન્દ્ર મોદીએ કર્યું છે। મોદીજીનો સ્વભાવ છે, તમે વિચાર કરો, મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, અમને 2 મંત્રીઓને પ્રમોશન આપ્યું, પરંતુ હંમેશા નરેન્દ્રભાઈ કહે છે કે સર્વ સમાજ, આ દેશ, આ દેશની વિશેષતા, આ દેશની ભૌગોલિક વિશેષતાને સમજીને આ દેશ અનેક જ્ઞાતિ, જાતિ, વર્ગ, સમુદાયનો બને છે। લોકશાહીની અંદર બધા જ સમુદાય સુધી લોકશાહીના ફળ મળવા જોઈએ, લોકશાહીના ફળનો સ્વાદ એમના સુધી પહોંચવો જોઈએ। સર્વ જ્ઞાતિ, જાતિ, વર્ગ, સમુદાયને એવું ફિલિંગ આવવું જોઈએ કે આ સરકારની અંદર અમારી હિસ્સેદારી છે, અને એટલા માટે તમે જુઓ આ વખતે મંત્રીમંડળના વિસ્તરણની અંદર આપણે ત્યાં સુરેન્દ્રનગરથી પહેલી વખત ચૂંટાઈને સંસદની અંદર આવેલા ડોક્ટર મુંજપરા, ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા। તો હાલ બસ બુલેટિનમાં આટલું જ, વધુ સમાચાર માટે જોતા રહો ટીવી 9।